हेलो दोस्तों, आज डिम्पल्स डिशेस में सौराष्ट्र काठियावाड़ना फेमस लसणिया सेव ममरानी रेसिपी डिम्पल्स डिशेस में शेर थवा जाई रही है। ए पण ममरा ने वघार्या वगर, कारण के जे लसणिया सेव ममरानी ओरिजिनल रेसिपी है ते ममरा ने वघार्या वगर ज बने छे। अने त्यारे ज सेव ममरा उपर आटली जे चमक तमने देखाई छे एटली चमक देखाशे, अने एटला जे लास्ट सुधी क्रिस्पी पण रहेशे अने टेस्टी पण रहेशे। तो बधी टिप्स साथे आजनी लसणिया सेव ममरा बनावानी रेसिपी शुरू करिए। तो जेमना माटे लसणनी चटनी बनावा मैं एक मिक्सर जार लीधुं छे, जेमा हूँ मोटी 5 चमची जेटलू लसण नाखी दऊं छूं। तमे अहींया लसण नानू मोटू जे पण कढ़ीमां होय ए लई शको छो। थोड़ू कदाच लसण वधी जाए तो पण चिंता नथी करवानी, थोड़ू घटी जाए तो पण चिंता नथी करवानी, पण मैं तमने एवरेज आ आपेली छे माप माटे। तो 5 चमची लसण अने एमनी साथे 4 मोटी चमची जेटलू मरचू छे, जेमा 2 चमची रेशमपट्टो मरचू छे अने 2 चमची काश्मीरी मरचू छे, जेथी ममरा તીખા પણ થાશે અને મમરાનો કલર પણ જળવાઈ રહેશે। તો આ રીતે તમે પણ મરચા માટે મેજરમેન્ટ રાખજો। તો આપણે આ બંને વસ્તુ મિક્સર જારમાં નાખી છે અને હવે 2 નાની ચમચી અથવા તો 1 મોટી ચમચી જેટલું નમક નાખશું, જેથી ચટણીમાં પણ નમક જળવાઈ રહેશે અને મમરામાં પણ આપણું ટેસ્ટ માટે નમક જળવાઈ રહેશે। જેથી આ ચટણીમાં નમક નાખશો તો વારંવાર કોઈ બીજી જગ્યાએ નમક નાખવાની ઝંઝટ નહીં રહે। અને હવે આને દરદરી આપણે પેસ્ટ કરવાની હતી, જે આપણે કરી લીધી છે। જો તમે મિક્સર જારમાં દરદરી પેસ્ટ તૈયાર ના કરી શકો તો તમે ખારની અને દસ્તાથી પણ કરી શકો છો, પરંતુ આટલી દરદરી પેસ્ટ હોવી જોઈએ। થોડા થોડા આપણે લસણના કણ દેખાય બસ એટલી દરદરી ચટણી તૈયાર થઈ ગઈ છે। અને હવે એક કડાઈમાં મેં 8 ચમચી જેટલું તેલ લીધું છે, તો અહીંયા મેજરમેન્ટ પરફેક્ટ થશે। અને મેં અત્યારે આ કડાઈને ગેસ ઉપર નથી રાખેલી, માત્ર ગેસથી નીચે પ્લેટફોર્મ ઉપર રાખેલી છે, જેનું શું કારણ છે એ જવાબ હું તમને આગળની પ્રોસેસમાં બતાવવાની છું। તો 8 ચમચી તેલની સામે આપણે બધી જ ચટણી જે હમણાં તૈયાર કરેલી છે એ આમાં નાખી દેવાની છે। અને આ ચટણી નાખ્યા બાદ હવે આપણે આ રીતે તેલ અને ચટણીને મિક્સ કરવાની છે, જેથી આમાં કોઈ ચટણીમાં લમ્સ પણ ના રહે અને તેલ અને ચટણી બંને મિક્સ થઈ જાય તો આગળની પ્રોસેસ કરવામાં આસાની પણ રહે। તો આ રીતે પહેલાં તો આપણે ચટણી અને તેલને બરાબર રીતે મિક્સ કરીશું, બિલકુલ લમ્સ પણ ના રહે। અને હા, થોડું કદાચ તમારાથી આ જે તેલ આમાં નાખ્યું છે એ વધી જાય તો પણ ચિંતા ના કરતા, કારણ કે લસણ છે એ તેલને વધારે પીસે। તો આમાં મેં 8 ચમચી જેટલું તેલ નાખ્યું હતું, તેમ છતાં અત્યારે લસણે બધું તેલ શોષી લીધું છે। અને હવે આપણે ગેસની ફ્લેમ પર આ કડાઈને રાખવાની અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની। જો હું તમને આગળ મેં કીધું એ મુજબ કે આ બધું મિક્સ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ શા માટે કરી છે, એનું કારણ છે કે જો આપણે તેલ ગરમ થઈ ગયા બાદ ચટણી નાખી હોત તો ચટણીનો કલર છે એ થોડો ડાર્ક પણ થઈ જાત અને ચટણી બળી પણ જાત, જેથી લસણિયા સેવ મમરાનો ટેસ્ટ અને ટેક્સચર બંને ખરાબ થઈ જાત। તો ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ કે તેલ અને ચટણીને પહેલાં તો ગેસ ચાલુ કર્યા વગર મિક્સ કરવાની, અને આ રીતે એકદમ સ્મૂધ એની પેસ્ટ તૈયાર થઈ જાય પછી જ ગેસ ચાલુ કરવાનો। અને હવે ગેસની ધીમી ફ્લેમ પર આપણે જ્યાં સુધી આ જે આપણી ચટણી છે એમાંથી તેલ ઉપર બબલ્સના રૂપમાં દેખાવા ના લાગે ત્યાં સુધી શેકવાની છે, જેનું કારણ છે કે આ રીતે આપણે સતત આપણી લસણની ચટણીને ચલાવીને શેકીશું તો આની અંદરનો ટેસ્ટ જે છે કાચો ટેસ્ટ એ જતો રહેશે, અને પરિણામે આપણી જે લસણિયા મમરાની રેસીપી આપણે જે બનાવીએ છીએ એમાં કાચો ટેસ્ટ નહીં આવે અને પરફેક્ટ ટેસ્ટ સાથે આપણા મમરા તૈયાર થશે। તો આટલી નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખશો તો મમરા બહાર ક્યારેય પણ તમે લેવા નહીં જાઓ એ મારી ગેરંટી। તો હવે આને આપણે સતત ચલાવીશું જેથી લસણ અને મરચું તળીએ બેસીને ખરાબ ના થઈ જાય અને બળી પણ ના જાય। કે રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને આવી અવનવી ડિસન્ટ રેસીપી
તમને ફ્રીમાં અને સાથે ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પણ દબાવજો। તો જો હવે જેમ જેમ આપણે શેકતા જઈએ છીએ તેમ એકદમ એ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ રહી છે અને હવે ધીમે 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 આ ચટણીમાંથી તેલ આપણું બબલ્સ રૂપે બહાર દેખાય છે। જો દેખાય છે ને બહાર, એનો મતલબ લસણની ચટણીમાં જે કાંઈ પણ કાચો ટેસ્ટ હતો એ જતો રહ્યો છે। લસણની ચટણી બરાબર રીતે શેકાઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને આપણે નીચે ઉતારી લેશું જેથી આ ચટણી થોડી હલકી ઠંડી થઈ જાય। તો મેં આ રીતે 250 ગ્રામ જેટલા મોટા મમરા આવે લીધા છે અને બિલકુલ આ મમરા ક્રિસ્પી હોવા જોઈએ। જો આ રીતે હું મમરાના દાણાને મસળું તો એ ભૂકો થઈ જાય છે, આટલા ક્રિસ્પી હોવા જોઈએ। જો આટલા મમરા ક્રિસ્પી ના હોય તો તમારે 2-3 કલાક તડકે રાખીને ક્રિસ્પી કરવા, તડકે રહેશે તો ઓટોમેટિકે ક્રિસ્પી થઈ જશે। અને જો ઘરે તડકો ના આવતો હોય તો તમે કડાઈમાં ધીમી ગેસની ફ્લેમ પર આને થોડીવાર શેકશો તો પણ આટલા ક્રિસ્પી મમરા તૈયાર થશે। અત્યારે ચોમાસાની સિઝન છે તો મમરા ઘણીવાર હવાઈ જતા હોય છે, તો ખાસ આ રીતે ક્રિસ્પી હોય એવા લેવા। અને બહારના મમરા છે એ વઘાર્યા વગરના હોય છે, તો આપણે મમરાની બહાર જેવી ટેસ્ટ અને ટેક્સચર માટે તેલ ગરમ કરી અને એને ફ્રાય કરવાના છે। તો ફ્રાય પણ કઈ રીતે કરવાના છે એ ટિપ્સ જરૂરથી જોજો। તો સૌથી પહેલાં મેં એક કડાઈમાં મીડિયમ ગરમ તેલ કરેલું છે અને તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે, તો મેં આ રીતે નાના કાણાવાળી એક ચાળણી લીધી છે। આમાં 1/2 ચારણામાં જેટલા ભરાય એટલા મમરા ભરી અને આ રીતે ચારણાને તેલમાં રાખી થોડીવાર 30 સેકન્ડ સુધી આને આ રીતે ચલાવશો, ઉપર નીચે કરશો, તો મમરાનો કલર પણ બ્રાઉન નહીં થાય, મમરા છે એ વધારે ફ્રાય થઈ જવાથી એકદમ જે ચવળ થઈ જતા હોય છે, એકદમ સાઈઝમાં કૂકડું વળી જતા હોય છે, એના ઉપર ક્રીઝ આવી જતી હોય છે એ નહીં થાય અને એકદમ ક્રિસ્પી, એકદમ મમરો ક્રિસ્પી તૈયાર થશે। તો એટલા જ માટે આપણે ચારણીમાં નાખીને મમરાને ફ્રાય કરવાના, સીધા તેલમાં આપણે ફ્રાય નથી કરવાના, કારણ કે મમરા એટલા ડેલિકેટ હોય છે કે તેલમાં જશે તો કૂકડું વળી જશે। પરંતુ આ મમરા તમે જુઓ બિલકુલ ફૂલેલા ફૂલેલા છે। અને આ રીતે આપણે દબાવીએ તો એનો ભૂકો થઈ જાય છે, જો એનો મતલબ ક્રિસ્પી પણ છે, કલર તો તમે જોઈ રહ્યા છો અને બિલકુલ એની જે ટેક્સચર છે એકદમ ક્રીઝવાળું નથી થયું, પરફેક્ટ આપણા મમરા ફ્રાય થઈ ગયા છે। અને મેં આ રીતે બધા જ મમરાને ફ્રાય કર્યા છે, પરંતુ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જરૂરી છે, નહીં તો બળી જશે। અને આ રીતે હું મુઠ્ઠીમાં લઉં છું તો પણ મારા હાથમાં બિલકુલ તેલ નથી આવતું, જો એનો મતલબ આપણા મમરા ઓઇલ ફ્રી ફ્રાય થયા છે। આ પરફેક્ટ ટિપ્સ મેં તમારી સાથે શેર કરી, મમરાને પહેલાં તો કઈ રીતે ફ્રાય કરવા, મમરાને વઘારીને કોઈ લોકો કદાચ લસણિયા સેવ મમરા બનાવતા હોય તો મને નથી લાગતું કે રીત કદાચ સાચી હોય, તો મેં તમને ઓરિજિનલ રીત બતાવી છે। હવે આ રીતે 1 કપ જેટલી મોટી ચણાના લોટની સેવ અને 1 કપ જેટલી નાની ચણાના લોટની સેવ, એટલે કે મેં બંને સેવ નાની અને મોટી લીધી છે। તમે કોઈ મોટી સેવ કે નાની સેવ જે પસંદ હોય એ લઈ શકો છો, ઘરમાં જે સેવ હોય એ પણ ચાલે। તો આ રીતે આપણે મિક્સ કરી લેશું સેવ અને મમરાને, અને હવે આ રીતે સેવ અને મમરાને મિક્સ કર્યા બાદ આપણે જે તૈયાર કરેલી લસણની ચટણી છે એ બધી જ લસણની ચટણી આમાં નાખી દેવાની છે। મેં પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમને લસણ, ચટણી, તેલ અને મમરા બધું જ બતાવ્યું છે, તો તમે પહેલી વાર બનાવશો તો પણ તમારા સેવ મમરા બિલકુલ ખરાબ નથી થવાના। અને હવે આ ચટણીને તમારે મમરા સાથે હળવા હાથે મિક્સ કરવાની છે। જો થોડો વધુ વજન તમે હાથથી દેશો તો મમરા એટલા ક્રિસ્પી છે કે ભૂકો થવા લાગશે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે બંને હાથની આ રીતે હથેળીથી હલકા હલકા હાથે એને ઘસવાનું છે। મતલબ આ રીતે તમે મમરાને લસણની ચટણી સાથે ઘસતા જશો તો જેમ જેમ સમય જશે તેમ તેમ મમરામાં લસણની ચટણીનો ફ્લેવર અને કલર બંને આવતો જશે
અને પરિણામે મમરા ઉપર એક શાઇનિંગ પણ આવી જશે. કલર અને ટેક્સચર તો તમને હમણાં ખબર પડી જ જશે કે કેટલા પરફેક્ટ આવ્યા છે ગાઈઝ. તો આ રીતે ખાસ એક ટિપ્સ કે હલકો હાથ રાખવાનો, જો થોડો પણ વધારે વજન દેવાઈ જશે તો મમરા બહુ જ ક્રિસ્પી છે તો એ ભૂકો થઈ જ જશે. અને આ રીતે ટિપ્સ સાથે તમે જો રેસીપી બનાવશો સેવ મમરાની, તો લાંબા સમય સુધી સ્ટોર કરશો તો પણ એ ખરાબ નહીં થાય, બિલકુલ એ પોચા પણ નહીં પડે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ બરકરાર રહેશે. તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. અને જો તમે સેવ લસણિયા સેવ મમરા ઘરે બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો જેની મને ઇન્ફોર્મેશન તમે ફીડબેક રૂપે કોમેન્ટમાં આપી શકો છો. તો તૈયાર છે આપણા લસણિયા સેવ મમરા ખાવા માટે અને સ્ટોર કરવા માટે. મારી હર રેસીપીમાં એ ટુ ઝેડ ટિપ્સ સાથે વિડીયો શેર થતો હોય છે. એનું એટલું જ કારણ છે કે બીજા લોકો જે બિગિનર્સ છે અને મારી રેસીપી ટ્રાય કરીને કંઈક શીખવા માગે છે તો એમની રેસીપી ખરાબ ના થાય અને બધું જ પરફેક્ટ રીતે સમજી શકે ડિટેલ સાથે, બસ એ જ હેતુ છે. જો તમને કદાચ વિડીયો વધુ લાંબો લાગતો હશે પણ એટલું તમે જરૂરથી મને સમજવાની કોશિશ કરજો કે હું કોઈ એક વ્યક્તિ માટે વિડીયો તૈયાર નથી કરતી, ઘણા બધા વ્યક્તિઓ હોય છે જેમને શીખવામાં ડિટેલ પણ જોતી હોય છે, તો એ બધા લોકો માટે ધ્યાનમાં રાખીને વિડીયો બનતો હોય છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આવી ડિસન્ટ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બહુ જલ્દી મળીશું એક ડિસન્ટ ડીશ સાથે. ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો, પોઝિટિવ રહો. ટેક કેર એન્ડ બાય બાય.